પાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તેત્રીસ હજાર જગ્યાઓ ખાલી શું હવે આવી રહી છે ભરતી મિત્રો વિદ્યાર્થીઓના શિક્ષણ પર માટી અસર થઈ રહી છે અને મિત્રો શું હવે હંડ્રેડ પર્સન્ટ મિત્રો તેત્રીસ હજાર જગ્યા જે ખાલી જગ્યાઓ છે ભરતી આવી રહી છે તેના વિશે વાત કરવાના છીએ તમે જો આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલ પર પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો વિડીયો શરૂઆત કરતા પહેતા અમે ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ આપવાની હોય તો મિત્રો અભ્યાસક્રમ પરીક્ષા પદ્ધતિ તૈયારી કેવી રીતે કરવાની રહેશે ફોર્મ ક્યારે આવશે પરીક્ષા ક્યારે લેવાશે તે સંપૂર્ણ વિગત મિત્રો આપણે વિડીયો બનાવી દીધી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમે ત્યાંથી એકવાર અવશ્ય તે જોઈ લેજો અને ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ કેવી રીતે પાસ કરે તે પણ વિડીયો બનાવી જો ચાલુ મિત્રો સમયના વગર આ વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ મિત્રો જોઈ શકો છો કે સત્ર અને ત્રેવીસ દિવસ થયા સત્તા સત્તા એક પણ સારામાં પ્રવાસી શિક્ષક આપ્યા નથી બાળકોના પર માટી અસર પડી રહી છે શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્રેવીસ દિવસ થયા છતાં હજુ સુધી ગુજરાત રાજ્યની એક પણ ખાલી જગ્યા પર પ્રવાસી શિક્ષક ફરાયા નથી જેની સીધી અસર બાળકો શિક્ષણ પર પડી રહી છે રાજ્યની સરકારે અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં તેત્રીસ હજાર શિક્ષકો જગ્યા ખાલી છે ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષણ એક લઈ એટલે જુલાઈ સુધીમાં તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષક પ્રવાસી કલાક અને પ્રવાસી પટ્ટાવાળા ફાળવવા નિર્ણય કરવા શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રી રજૂઆત કરાઈ છે વિધાનસભા જાહેર થયેલા ઓકડા અનુસાર તેત્રીસ હજાર વધુ જગ્યાઓ વધુ જગ્યાઓ મિત્રો નિયમિત ભરતીના અનુભવ એક ખાલી છે શિક્ષણની ગુણવત્તાયુક્ત બનવા પૂરતો શિક્ષણ કરી ભરતી આવશ્યક છે કેન્દ્રયુક્ત ભરતીની વ્યવસ્થા કાંઈ થોડાક દિવસો કે અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ અભાવ તે મારી પ્રવાસી શિક્ષણ યોજના દાખલ કરી છે આ પ્રવાસી શિક્ષણ યોજના હવે કાયમી થઈ ગઈ હોય તેવું છેલ્લા કેટલા વર્ષોથી પ્રતિપાદિત થઈ રહ્યું છે સારામાં તેત્રીસ હજારથી વધુ નિયમિત શિક્ષકો નહીં અને હવે તો પ્રવાસી શિક્ષકો પણ નહીં નવી શિક્ષણ અમલમાં જુઓ કોઈ પડકારજનક બાબત હોય તો પ્રશિક્ષણ પામ પામ્યા માનવ સંસાધન અને માળખાકીય સુવિધાઓ કે જેથી સારામાં એનએસિ આપવા કે ભરતી કરવા માંગ છે મિત્રો હું જોઈ શકો છો કે મિત્રો ત્રેવીસ દિવસ થઈ ગયા છતાં પણ જે જે પ્રવાસી શિક્ષણ જો આપ્યા હતા તે મિત્રો શું શકે છે હવે ટૂંક સમય જો તેત્રીસ હજારના જે આવી રહી છે ભરતીના વિશે મિત્રો એક મહત્વની અપડેટ આવી રહી છે તમને જાણ કરી છે આવીને અપડેટ મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વેરી મચ